हेलो फ्रेंड्स, स्वागत छे तमारू मारा किचन मां। आज हूँ तमारा माटे कच्छनू फेमस स्ट्रीट फूड कच्छी दाबेली लेने आवी छूं। आज आपणे पाव वगर कच्छनी फेमस दाबेली बनावशुं। सांभळीने नवाई लागी ने तो फ्रेंड्स वीडियो स्किप कर्या वगर पूरेपूरो जोजो। अने जो तमे मारी चेनल पर नवा होय तो प्लीज मारी चेनल ने सब्सक्राइब करजो। अने मारी आ वीडियो पसंद आवे तो एक लाइक आपी देजो। अने जे लोको ए मारी चेनल ने सब्सक्राइब करी छे ए लोकोनो खूब खूब आभार। तो चालो हवे फटाफट घऊना लोटना हेल्धी वर्जन एटले के दाबेली टाकोस बनावानी रीत जाणी लईए। एना माटे मैं अहींया एक वासणमां 2 कप जेटलो घऊनो लोट लीधो छे। एमां 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। અને હવે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ પણ ઉમેરી દીધું છે। પહેલા આપણે આ ડ્રાય મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। અને આપણે જેમ નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોઈએ એવો આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। લોટ વધારે કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ એવો થીક રાખવાનો છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે એમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે લોટને તેલથી સરસ કેળવી લઈશું અને 1 થી 2 મિનિટ માટે આવી રીતે સરસ મસળી લેવાનો છે। હવે આપણે આ તૈયાર થયેલા લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। બીજી બાજુ અહીંયા આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે, જેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે। એની અંદર 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। તેલ અહીંયા થોડું ગરમ થાય ત્યાં જ આપણે 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એને 30 સેકન્ડ જેટલું સાંતળી લઈશું। હવે એમાં તરત 3 મોટી ચમચી જેટલો મેં દાબેલીનો મસાલો અને 4-5 ચમચી પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવેલી હતી એ ઉમેરી દઈશું અને ફટાફટ એને મિક્સ કરી લઈશું જેથી આપણે જે લાલ મરચું ઉમેરેલું એ બળી ન જાય। હવે આ મિશ્રણને આપણે 1-2 મિનિટ માટે કૂક કરશું એટલે તેલ છૂટું પડી જશે। હવે એમાં બાફેલા બટેટાને આવી રીતે હાથેથી મેશ કરીને ઉમેરી દઈશું। અહીંયા આગળ મેં 500 ગ્રામ જેટલા બટેટા લીધા હતા, એને મીઠું અને પાણી ઉમેરી બાફી લીધા હતા ને ઠંડા થયા બાદ એની છાલ કાઢીને તૈયાર કરી લીધા હતા। તો અહીંયા બધા બટેટા આવી રીતે હાથેથી મેશ કરીને ઉમેરી દેવાના છે। સાથે મેં 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી ખાંડ ઉમેરી દીધી છે અને 1 ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દઈશું। ગરમ મસાલો આપણે એટલો ઓછો ઉમેર્યો છે કેમ કે અગાઉ આપણે દાબેલીનો મસાલો ઉમેર્યો એમાં બધો મસાલો હોય જ છે। સાથે હવે અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલી આમલીની ચટણી લીધી છે, એ પણ ઉમેરી દઈશું। આમલીની ચટણી આ મિશ્રણમાં ઉમેરવાથી આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે સ્ટફિંગ દાબેલીનો એનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે। હવે આને આપણે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે જ પકાવવાનું છે। અને કોઈ મોટા ચંક્સ હોય બટેટાના તો એને આવી રીતે ચમચાના મદદથી આપણે પ્રેસ કરી દઈશું અને મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણું મિશ્રણ અહીંયા રેડી થઈ ગયું છે। ગેસની ફ્લેમ ઓફ કરી અને એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે। એના ઉપર ઝીણી સમારેલી કોથમીર અને 2 થી 3 ચમચી જેટલી મસાલા શીંગ ઉમેરી દીધી છે અને હવે અહીંયા થોડીક નાયલોન સેવ પણ આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશ અને હળવા હાથે એને પ્રેસ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ જોઈને એકદમ લાગે છે ને કે લારીવારાને ત્યાં હોય એવું જ આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે। હવે આપણે જે લોટ રાખેલો એમાંથી લીંબુની સાઇઝનો એક લૂવો લઈ લઈશું અને એને આપણે અટામણમાં ડીપ કરી અને એક મીડિયમ થીક એવી રોટલી વણી લઈશું। અહીંયા આપણે રોટલીની થિકનેસ એકદમ જાડી પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી કરવાની, મીડિયમ થીક આપણે રોટલી વણી લઈશું। અને હવે કોઈ પણ આવું રાઉન્ડ કટર હોય કે ડબ્બાનું ઢાંકણ હોય એની મદદથી આપણે 1 સરખી સાઇઝની રોટલીઓ વણી લઈશું। તમે 1 સરખી રોટલી વણીને પણ તૈયાર કરી શકો છો અથવા તો કટરની મદદથી આવી રીતે 1 સરખી સાઇઝની રોટલી તૈયાર કરી લેવાની। હવે અહીંયા મેં ઢોસાનો તવો ગરમ કરવા મૂકી દીધેલો હતો, એના ઉપર આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અને તવેથાની મદદથી પ્રેસ કરતા જઈએ અને આવી રીતે પલટાવતા જઈ બધી રોટલીઓ છે આપણે એ વારાફરતી શેકી લેવાની છે। રોટલીને એક સાઈડ પ્રોપરલી શેકી લઈશું અને બીજી સાઈડે થોડી કચાસ રહીએ એવી રીતે આપણે શેકવાની છે। હવે આનું કારણ હું તમને આગળ જતાં બતાવીશ। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી રોટલી સરસ શેકાઈને તૈયાર થઈ જવા આવી છે। તો આવી જ રીતે
બધી રોટલીઓને અલટ પલટ કરી અને વારાફરતી શેકી લેવાની છે। હવે જે ઓછી શેકેલો ભાગ હતો રોટલીનો એને નીચેની સાઈડે રાખશું અને વધારે શેકેલો ભાગ પ્રોપર કુક થયેલો ભાગ ઉપરની સાઈડે રાખશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બે આપણી પ્રિપેર કરેલી રોટલી લઈ લીધી છે। એના ઉપર તૈયાર કરેલી શ્રીંગ અને લીલા મરચાંની ચટણી છે એ આપણે સ્પ્રેડ કરી દઈશું। અહીંયા તમે ફુદીના અને કોથમીરની ચટણી પણ અપ્લાય કરી શકો છો। હવે અહીંયા હું સરખી રીતે શ્રીંગ અને મરચાંની જે લીલી ચટણી રાજકોટની ચટણી કહેવાય છે એ સરખી રીતે સ્પ્રેડ કરી દઈશ। એના ઉપર લાલ મરચાં અને લસણની તૈયાર કરેલી ચટણી છે એ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશ। અહીંયા આ ચટણી તમે જેટલી તીખાશ જોવે એ રીતે ઓછી કે વધારે કરી શકો છો। હવે લાસ્ટમાં આપણે એના ઉપર આંબલી અને ખજૂરની ચટણી પણ સ્પ્રેડ કરી દેવાની છે। હવે ત્રણેય ચટણીઓ સ્પ્રેડ થયા પછી હવે એના ઉપર આપણે જે દાબેલીનું સ્ટફિંગ તૈયાર કરેલું એ 1-1.5 ચમચી જેટલું આપણે મૂકી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, આ સ્ટફિંગ આપણે હાફ સાઈડે એટલે કે અડધી રોટલી ઉપર જ મૂકવાનું છે અને પછી જે બીજી અડધી રોટલી છે એને ઉપરની સાઈડે આવી રીતે ફોલ્ડ કરી હાફમાં અને હળવા હાથે પ્રેસ કરી દઈશું। તો આપણા અહીંયા સિમ્પલ દાબેલી ટાકોસ બનીને રેડી થઈ ગયા છે। સેમ રીતે મેં અહીંયા પાછી બે રોટલી લીધી છે। અગેન સેજ કાચો ભાગ આપણે નીચેની સાઈડે રાખશું અને પ્રોપર શેકેલો ભાગ ઉપરની સાઈડે રાખશું। એના ઉપર જે રાજકોટની ફેમસ ચટણી શિંગદાણા અને મરચાંની એ આપણે અપ્લાય કરી દઈશું। એના ઉપર મીઠી ચટણી ખજૂર અને આંબલીની એ આપણે ઉમેરી દઈશું અને સાથે જે રીતે તમારે તીખાશ ખવાતી હોય એ રીતે લસણની ચટણી પણ આપણે લગાવી દઈશું। અને હવે એના ઉપર આપણે તૈયાર કરેલું દાબેલીનું સ્ટફિંગ 1 ચમચી જેટલું રાખી દઈશું। તો અહીંયા બંને રોટલી ઉપર મેં સ્ટફિંગ સરસ રીતે રાખી દીધું છે અને સ્ટફિંગ હાફ સાઈડમાં જ રાખવાનું છે। હવે એના ઉપર ફ્રેન્ડ્સ, મારી પાસે ચીઝ ક્યુબ હતું તો એ હું આવી રીતે ખમણીને થોડું ઉમેરી દઈશ। છોકરાઓને આ ચીઝી દાબેલી ટાકોસ ખૂબ જ પસંદ આવશે। તો ચીઝ ઉમેરી દીધા પછી આપણે અગેન રોટલીને હાફમાં ફોલ્ડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, જો તમે ડુંગળી ખાતા હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ આવી રીતે ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા આપણા સિમ્પલ અને ચીઝવાળા બંને મેં દાબેલી ટાકોસ બનાવીને રેડી કરી લીધા છે। હવે એ જ ઢોસા તવા ઉપર આપણે 1 ચમચી બટર અપ્લાય કરી દઈશું અને આપણા તૈયાર કરેલા બંને ટાકોસને આપણે ગોઠવી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ રાખી આપણે એને બંને સાઈડથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। ટાકોઝની ઉપર પણ આપણે બટરને અપ્લાય કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે બહાર લારી પર ખાવા જતા હોઈએ ત્યારે દાબેલી હંમેશા એ લોકો બટરમાં જ આપણને શેકીને આપે છે, એટલા માટે મેં પણ અહીંયા બટર લીધું છે। તમે જો બટર અવોઈડ કરવા ઈચ્છતા હોય તો તમે તેલમાં પણ એને શેકી શકો છો। તો તમે જોઈ શકો છો એક સાઈડે આપણા ટાકોઝ છે સરસ શેકાઈને રેડી થઈ ગયા છે। આવી રીતે બધા ટાકોઝ બંને સાઈડેથી શેકીને રેડી કરી લઈશું। હવે ટાકોસ જ્યારે થોડા ગરમ હોય ત્યારે જ એને આવી રીતે હાથમાં લઈ અને મસાલા સિંગ આપણે ચીપકાવી દઈશું। મસાલા સિંગ લગાવી દીધા પછી એને આપણે આવી રીતે જે નાયલોન સેવ છે એને મેં પ્લેટમાં લઈ લીધી છે એનાથી આપણે કોટ કરી લઈશું। તમે જો ટાકોસ ગરમ લાગે તો કિચન ટાવલ કે કિચન નેપકિન પણ લઈ શકો છો। આવી રીતે બધા ટાકોસમાં આપણે મસાલા સિંગ લગાવી દઈશું અને પછી એને સેવથી સરસ રીતે કોટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, જોતા જ એકદમ ટેમ્પટિંગ અને ડિલિશિયસ એવા આપણા નવા વર્ઝન દાબેલીનો એટલે કે દાબેલી ટાકોસ બનીને રેડી થઈ ગયા છે। એને આપણે સર્વિંગ પ્લેટમાં ગોઠવી દઈશું અને એને લીલી ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે મેં સર્વ કર્યા છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। તમારા ઘરના બાળકોથી લઈને બધા ફેમિલી મેમ્બર્સને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને રેસીપી હેલ્ધી પણ ખરા, કેમ કે આપણે અહીંયા પાઉનો યુઝ નથી કર્યો
અને મારી આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ શેર કરજો. મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.